फ्रेंड्स मैसेल्फ भविष्या आज हम गृहिणी परिवार में रक्षाबंधन स्पेशियल्स में तमारा माटे कोकोनट बर्फी की रेसिपी लेने आवी छूं। आ बर्फी तमे घरे इजीली बनावी शको छो अने रक्षाबंधन स्पेशियल बधाने पसंद आवशे। तो चलो रेसिपी जोई लईए। कोकोनट बर्फी बनावा माटेनी सामग्री जोई लईए। पहेला टोपरानुं खमण लीधुं छे, एक बाउल फ्रेश करनी मलाई छे अने एक नानी वाटकी जेटली खांड छे। एक वस्तुनुं खास ध्यान राखजो, जेटली मलाई लो एटलू ज टोपरानुं खमण लेवू जेथी करीने बर्फी एकदम मस्त बने। एक पेनमां आ रीते पहेला मलाई लई लेशुं। हवे आपणे एमां आपणी खांड उमेरी देशुं। खांड जो तमारे स्वीट थोड़ीक वधारे राखवी होय बर्फी तो तमे थोड़ीक वधारे पण एड करी शको छो, पण आ माप बराबर ज छे। पछी टोपरानुं खमण एड करी देशुं। हवे सरस बधुं मिक्स करी लेशुं। आ बर्फी तमे કોઈપણ તહેવારમાં ફટાફટ બનાવી શકો છો અને એકદમ સરસ ટેસ્ટી બને છે। કોઈ પણ વ્રત હોય કે ઉપવાસ હોય એમાં પણ તમે આ સ્વીટ ખાઈ શકો છો। અને આની સાથે તમારે ટોપરાની ખમણની સાથે કાજુનો ભૂકો લેવો હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો। માવો લેવો હોય તો માવો પણ તમે એડ કરી શકો છો, પણ વધારે ટેસ્ટ આ કોકોનટ એકલાનો જ સરસ આવે છે, એની બરફી જ મસ્ત લાગે છે આ રીતે। અને હવે હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે જે સાઈડ ફેરવતા હોય એક જ સાઈડ હલાવવાનું છે। ધારો કે આ રીતે જુઓ, આમ કરવાથી આપણી બરફી એકદમ સરસ ટેસ્ટી બનશે, કેમ કે આપણે એમાં મલાઈ ઉમેરી છે। ને આ બરફી બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે। આપણું ટોપરાનું ખમણ મલાઈ સાથે એકદમ સરસ રોસ્ટેડ થવા મળશે, એટલે એની સ્મેલ પણ એકદમ સરસ આવશે જ્યારે બરફી બનાવતા હશો ત્યારે। જો હવે આપણા પેનમાં ક્યાંય પણ આપણું આ ખમણ અને મલાઈને જે આપણે એડ કર્યું તો કંઈ પણ ચીપકતું નથી, તમે જોઈ શકો છો। એવું લાગે કે એમાં આપણે ઘી એડ કર્યું હોય। આ રીતે એને એકદમ સતત હલાવતા જ રહેવાનું। હવે તમે જોઈ શકો છો આપણે ટોપરાનો ખમણ પણ થોડો ઓફ વાઇટ થઈ ગયો છે, એટલે હવે સરસ એકદમ રોસ્ટેડ થવા માંડ્યું છે। જેટલી આ બરફીને એકદમ હલાવતા રહેશો એટલી જ બરફી આ ટેસ્ટી બનશે। ને કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને સ્વીટ ન હોય આપણી ઘરે અને આપણે ફટાફટ ઇઝીલી બનાવીએ તો આ તમે આસાનીથી બનાવી શકો છો અને બધાને ખૂબ જ ભાવશે। હવે આપણે આને એક ટીનમાં લઈ લેશું આ રીતે। આ ટીન કે કોઈ થાળી હોય એમાં તમે આને સ્પ્રેડ કરી શકો છો। થોડીક ઊંચા લેવલવાળી લેવી જેથી કરીને આપણી બરફી થોડીક દરવાળી બને આ રીતે। હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ આપણું એડ કરશું। ડ્રાયફ્રૂટમાં તમે તમારી ચોઈસમાં કંઈ પણ એડ કરી શકો છો। મેં અહીં પિસ્તા, બદામ, કાજુ અને મગજતરીના બી લીધા છે, તમે તમારી ચોઈસમાં કંઈ પણ એડ કરી શકો છો। અને જો તમને પસંદ હોય તો તમે આમાં ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો। અડધો કલાક થાય પછી એમાં આપણે કટ કરી લેશું, મતલબ કે કાપા પાડી લેશું। ચપ્પુથી આ રીતે અને આ બરફી એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે। આ સ્વીટ નાના મોટા બધા લોકોને પસંદ આવશે।